धंधुकामां किशन भरवाड़ने मर्डर केस बाबते सात दिवस रिमांड पर मौलवी मुख्य आरोपी असीमनो भाई वसीम धरपकड़। धंधुका फायरिंग विथ मर्डर केस में एटीएस कर रही है तपास। गृह राज्यमंत्री हर्ष संघवीए कहू पाकिस्तानी संगठनों साथ जोड़ायेला छे तार। 3 मार्चे राज्य ने भूपेन्द्र पटेल की सरकार पहलू बजेट थशे रजू। गुजरात विधानसभा बजेट सत्र 2 मार्च थी 31 मार्च सुधी चालशे। 31 जानुआरी थी शुरू थशे संसद बजेट सत्र। 1 फेब्रुआरी रजू थशे केन्द्रीय बजेट। राज्यसभाए सांसदों माटे जाहिर करी आचार संहिता। कोरोना केस में सतत घटाड़ा वच्चे केन्द्रीय आरोग्य मंत्री मनसुख मांडविया करी टको। भले कोरोना नवा केस थई रह्या छे ओछा परंतु सावचेती खूब जरूरी। गांधी निर्वाण दिने पीएम मोदी करशे सवारे 11:30 वागे मन की बात। गृहमंत्री अमित शाह अमदावाद रिवरफ्रंट खाते राष्ट्रपति ने समर्पित कार्यक्रम में भाग लेशे। नमस्कार, ब्रेकफास्ट न्यूज साथ हूँ छु भक्ति राजगोर। बुलेटिन की शुरुआत में बात करवामां आवे बजेट सत्र ने, तो आगामी समय में बजेट सत्र रजू थवानुं छे अने तेने लईने चर्चा चाली रही है। 2 मार्च थी 31 मार्च वच्चे गुजरातनुं बजेट रजू करवामां आवशे विधानसभा में। 3 मार्चे बजेट रजू थवानुं छे अने तेना माटे गाइडलाइन पण नक्की थई चूकी छे। नाणामंत्री कनुभाई देसाई आ प्रथम बजेट रजू करवाना छे। शिक्षण आरोग्य कृषिनुं बजेटमां वधारवानी शक्यता जोवा मळी रही छे। महत्वनुं छे के जे आ बजेट रजू थनारुं छे तेनी साथे घणा बधा लोकोने आशा अपेक्षा पण जोड़ायेली छे। शिक्षण आरोग्य कृषि बजेट में वधारानी शक्यता छे। भूपेन्द्र पटेल नी सरकारनु आ प्रथम बजेट रजू थवानुं छे। 2 मार्चे राज्यपालना संबोधन थी सत्रनी पण शुरुआत थशे। तो 2 मार्च थी 31 मार्च गुजरातनु बजेट सत्र चालशे अने विधानसभा में 3 मार्चे रजू थशे राज्यनु आ बजेट। વાત કરવા માટે આપણે સાથે જોડાઈ ચૂક્યા છે સંવાદદાતા આનંદ। આનંદ, જેવી રીતે માહિતી સામે આવી રહી છે કે 2 માર્ચ થી 31 માર્ચની વચ્ચે ગુજરાતનું બજેટ રજૂ થવાનું છે, શું હશે આ બજેટ, કેવા પ્રકારની આશા અપેક્ષા લોકોને છે? વર્ષના અંતે વિધાનસભાની ચૂંટણી પહેલાનું આ છેલ્લું બજેટ છે અને આ બજેટ એ ભૂપેન્દ્ર પટેલની 121 દિવસની ઉજવણી કરતી નવી સરકારનું પ્રથમ બજેટ છે। એટલે આ બજેટની અંદર ઘણા બધા રાહતની આપવાની કોશિશ કરશે। કેન્દ્રીય બજેટ બાદ જે બજેટ રજૂ થવાનું છે એ 3 માર્ચે રાજ્યના નાણામંત્રી કનુભાઈ દેસાઈ રજૂ કરશે। એની અંદર શિક્ષણ, આરોગ્ય, સામાજિક ન્યાય, અધિકારીતા, કૃષિ વિભાગ ને માટે જે ફંડ છે એ ફંડની અંદર વધારો કરવામાં આવે તેવી પૂરી સંભાવનાઓ વ્યક્ત થઈ રહી છે। 2 માર્ચ થી 31 માર્ચ સુધી ગુજરાત વિધાનસભાનું સત્ર ચાલવાનું છે। આ સત્રની શરૂઆતમાં રાજ્યપાલ સંબોધન કરશે અને એમના સંબોધન બાદ 3 માર્ચે કનુભાઈ દેસાઈ રાજ્ય પોતાનું પ્રથમ બજેટ રજૂ કરશે। આ બજેટ સત્રની અંદર શનિ રવિ વારની 8 રજાઓ ઉપરાંત 18 માર્ચે હોળીની રજા સહિત 9 દિવસ રજાના રહેશે। બાકીના 22 દિવસ સત્રમાં કામ થશે। 5-8 જેટલી ડબલ બેઠકો પણ યોજાશે। રાજ્યપાલ ના સંબોધન ઉપર 3 દિવસની ચર્ચા થશે। આ સિવાય બજેટ ઉપર 4 દિવસ સુધી વિધાનસભામાં ચર્ચા ચાલશે અને પૂરક માંગણીઓ ઉપર 2 દિવસ સુધી ચર્ચા થશે। એટલે કુલ મળી અને આ બજેટ એ ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને ઘણું મહત્વપૂર્ણ માનવામાં આવે છે અને તેથી જ કેન્દ્રીય બજેટ સાથે ગુજરાતના બજેટની પણ ચર્ચા થવાની છે અને એના ઉપર પણ સૌની નજર છે। જી, આભાર સમગ્ર માહિતી બદલ। તો 31 જાન્યુઆરીથી સંસદમાં બજેટ સત્ર રજૂ થવાનું છે અને આ કેન્દ્રીય બજેટ હશે જેની સાથે લોકોને ઘણી બધી આશા અપેક્ષાઓ જોડાયેલી છે। મહત્વનું છે કે મોટાભાગના વિસ્તારોમાં
જે રીતે ઇલેક્શન આવી રહ્યું છે તેને લઈને બજેટમાં રાહત આપવામાં આવે તેવી પણ ચર્ચા ચાલી રહી છે. પહેલી ફેબ્રુઆરીએ રજૂ થશે આ કેન્દ્રીય બજેટ અને નિર્મલા સીતારામન બજેટ રજૂ કરવાના છે અને આ બીજું બજેટ હશે જે પેપરલેસ હશે. દેશનું આ બીજું પેપરલેસ બજેટ રજૂ થશે. સત્રના પહેલા બે દિવસ માટે શૂન્યકાળ પ્રશ્નકાળ બંધ રહેશે અને ત્યારબાદ બીજી ફેબ્રુઆરીથી શરૂ થશે પ્રશ્નકાળ અને શૂન્યકાળ. તો 31 જાન્યુઆરીથી શરૂ થશે સંસદનું આ બજેટ સત્ર. 31 જાન્યુઆરીએ રાષ્ટ્રપતિનું અભિભાષણ હશે અને 1 ફેબ્રુઆરીએ રજૂ થશે આ કેન્દ્રીય બજેટ. નિર્મલા સીતારમણ આ કેન્દ્રીય બજેટ રજૂ કરવાના છે અને આ જે બજેટ હશે તે પેપરલેસ બજેટ છે. તો દેશનું આ બીજું પેપરલેસ કેન્દ્રીય બજેટ રજૂ થવાનું છે. સત્રના પહેલા બે દિવસમાં શૂન્યકાળ પ્રશ્નકાળ બંધ રહેશે. તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે દેશવાસીઓ સાથે પોતાની મન કી બાત કરવાના છે અને રેડિયોના માધ્યમથી દેશવાસીઓને આજે તેઓ સંબોધિત કરશે. મહત્વનું છે કે મહાત્મા ગાંધીને પુણ્યતિથિએ મન કી બાત કરવામાં આવશે. 30 જાન્યુઆરીએ છે મહાત્મા ગાંધીની પુણ્યતિથિ. ગાંધીજીને શ્રદ્ધાંજલિ આપ્યા બાદ મન કી બાત કરશે આજે પીએમ મોદી. મન કી બાત કરવાના છે. મહાત્મા ગાંધીની પુણ્યતિથિનો પણ અવસર છે ત્યારે મહાત્મા ગાંધીને પુષ્પાંજલિ અર્પણ કર્યા બાદ દેશવાસીઓ સાથે મન કી બાત કરશે. રેડિયોના માધ્યમથી દેશવાસીઓને તેઓ સંબોધિત કરશે. 30 જાન્યુઆરીએ મહાત્મા ગાંધીજીની પુણ્યતિથિ છે તે નિમિત્તે તેઓ પુષ્પાંજલિ અર્પણ કરશે અને ત્યારબાદ દેશવાસીઓને સંબોધિત કરશે. ગાંધીજીને શ્રદ્ધાંજલિ આપ્યા બાદ મન કી બાત કરશે. તો મહાત્મા ગાંધીની આજે 74મી પુણ્યતિથિ છે તે નિમિત્તે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. તો દિલ્હીના રાજઘાટ ઉપર પણ સર્વધર્મ સભા મળવાની છે. તો અમદાવાદના ગાંધી આશ્રમમાં પણ સર્વધર્મ સભાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં સર્વધર્મ સભામાં બહોળી સંખ્યામાં લોકો પણ ઉપસ્થિત રહે તેવી શક્યતા છે. દેશભરમાંથી ગાંધીજીને પુષ્પાંજલિના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે દિલ્હીના રાજઘાટ ઉપર પણ સર્વધર્મ સભા મળવાની છે. મહાત્મા ગાંધીની આજે 74મી પુણ્યતિથિ છે ત્યારે અમદાવાદના ગાંધી આશ્રમમાં પણ સર્વધર્મ સભાનું આયોજન કરવામાં આવ્યું છે. દેશભરમાં ગાંધીજીને પુષ્પાંજલિ અર્પણ કરવાના કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે. તો ગાંધીજીની 74મી પુણ્યતિથિ ઉપર દિલ્હીના રાજઘાટ ઉપર સર્વધર્મ સભા મળવાની છે. તો તેની સાથે અમદાવાદના ગાંધી આશ્રમ ખાતે પણ સર્વધર્મ સભાનું આયોજન કરવામાં આવ્યું છે. દેશભરમાં ગાંધીજીને પુષ્પાંજલિ અર્પણ કરવાનો આ વિશિષ્ટ કાર્યક્રમનું આયોજન કરાયું છે. તો કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ પોતાના માદરે વતન અમદાવાદમાં છે. અમદાવાદની મુલાકાતે ત્યારે જોવા આવ્યા છે ત્યારે રિવરફ્રન્ટ ખાતે જે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે ત્યાં પણ તેઓ હાજરી આપવાના છે. ગાંધીજીના 74મા નિર્વાણ દિન નિમિત્તે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે જ્યાં રિવરફ્રન્ટ ખાતે ગાંધીજી ભીતચિત્ર કાર્યક્રમમાં પણ ઉપસ્થિત રહેશે. કેન્દ્રીય પ્રધાન નારાયણ રાણે પણ ઉપસ્થિત રહેવાના છે. સીએમ અને પ્રદેશ અધ્યક્ષ પણ આ તકે ઉપસ્થિત રહેવાના છે. તો કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ અમદાવાદમાં છે. રિવરફ્રન્ટ ખાતે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. ગાંધીજીના 74મા નિર્વાણ દિન નિમિત્તે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં તેઓ ઉપસ્થિત રહેવાના છે. તો રિવરફ્રન્ટ ખાતે ગાંધીજીના ભીતચિત્રનું પણ કાર્યક્રમનું આયોજન છે તેમાં પણ તેઓ ખાસ ઉપસ્થિત રહેવાના છે. તો કેન્દ્રીય પ્રધાન નારાયણ રાણે પણ તેમની સાથે ઉપસ્થિત રહેશે અને સીએમ ભૂપેન્દ્ર પટેલ અને પ્રદેશ અધ્યક્ષ પણ ઉપસ્થિત રહેવાના છે. અને હવે વાત કરીએ કોરોના કાળની.
समग्र विश्व में कोरोना महामारीए हाहाकार मचाव्यो छे, त्यारे विश्व में कोरोना ना केस नो आंकड़ो सतत वधी रह्यो छे। कोरोना ना केस समग्र विश्व में 26.28 लाख सामे आव्या छे। नवा केस छे आ छेला 24 कलाक में। आ सिवाय 24 कलाक में जे लोग मृत्यु पाम्या छे तेमनी संख्या 7674 छे अने एक्टिव केस नो आंक 7.27 करोड़ सुधी पहुंची चुक्यो छे। समग्र विश्व में 7.27 करोड़ एक्टिव केस कोरोना ना छे। कोरोना ना केस नी संख्या 37.28 करोड़ पर पहुंची चुकी छे। जो के घातक नहीं आ ओमिक्रॉन नो वायरस, परंतु तेम छता नवा नवा केस आवी रहा छे। अमेरिका में 1.92 लाख नवा केस नोंधाया छे, तो तेनी साथे यूके में 72,727 नवा कोरोना ना केस सामे आव्या छे। छेला 24 कलाकनी राज्यनी आ परिस्थितिथी अमे आपने वाकेफ करावी रह्या छे। फ्रांसमां पण 3.32 लाख नवा केस सामे आव्या छे। तो राज्यमां छेला 24 कलाकमां कोरोनानी परिस्थितिनी वात करवामां आवे तो 11,794 नवा केस राज्यमां सामे आव्या छे अने डिस्चार्ज दर्दीओनी संख्या पण नवा केसनी तुलनाए बमणी छे। 21,655 दर्दी जे डिस्चार्ज करवामां आव्या छे। 24 कलाकमां मृत्यु आंक 33 उपर पहोंची चुक्यो छे, जे चिंताजनक विषय मानवामां आवी रह्यो छे। एक्टिव केसोनो आंक 98,000 ने पार पहुंची चुक्यो छे। 1 लाख ने आसपास एक्टिव केस हजु पण राज्यमां जोवा मळी रह्या छे। राज्यमां साजा थवानो दर 90.53% छे। 90.53% लोको साजा थई रह्या छे। नवा केसनी संख्या छेल्ला 24 कलाकमां राज्यमां 11,794 सामे आवी छे। कोरोनाना केसने जोता एमसी द्वारा अमदावादमां नवा 12 माइक्रो कंटेनमेंट झोन जाहेर करवामां आव्या छे। ज्यारे डोर टू डोर सर्वे अने स्क्रीनिंगनी कार्यवाहीना पगले शहेरमांथी जूना 21 વિસ્તારને માઇક્રો કન્ટેનમેન્ટ ઝોનમાંથી દૂર કરવામાં આવ્યા છે। ઉલ્લેખનીય છે કે અમદાવાદ શહેરમાં 114 વિસ્તાર માઇક્રો કન્ટેનમેન્ટ ઝોનમાં હતા અને હવે શહેરમાં 105 વિસ્તાર માઇક્રો કન્ટેનમેન્ટ ઝોન હેઠળ છે। અમદાવાદમાં જૂના 21 વિસ્તારોને માઇક્રો કન્ટેનમેન્ટમાંથી ઘટાડવામાં આવે છે, જ્યારે નવા 12 જેટલા વિસ્તારોને કન્ટેનમેન્ટ વિસ્તારમાં રાખવામાં આવ્યા છે। ત્યારે બોપલ વિસ્તારમાં આવેલું ઇસ્કોન પ્લેટિનમ કે જેમાં 50 ઘરના 107 લોકોને ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા છે। ખાસ તો સી, ઈ અને એફ અને જે એમ અને એન બ્લોક છે તે બ્લોકના લોકો જે છે, જે ઘરના લોકો છે તેને કન્ટેનમેન્ટ વિસ્તારમાં રાખવામાં આવ્યા છે। ખાસ તો અમદાવાદની અંદર કોરોનાના કેસ ઘટી રહ્યા છે, પરંતુ જે રીતે કન્ટેનમેન્ટ વિસ્તાર છે તેમાં આંશિક ઘટાડો જોવા મળી રહ્યો છે, પરંતુ જે કેસોની સંખ્યામાં ઘટાડો થયો છે તે લોકો માટે સારી વાત છે। પરંતુ કન્ટેનમેન્ટ વિસ્તાર કે જે 114 હતા તેને ઘટાડીને 104 કરવામાં આવ્યા છે, જે ટેસ્ટિંગ ઓછા થઈ રહ્યા છે જેના કારણે કન્ટેનમેન્ટ વિસ્તારમાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે। પરંતુ જો વાત કરીએ કન્ટેનમેન્ટ વિસ્તારની, તો અમદાવાદની અંદર હાલ તો કન્ટેનમેન્ટ વિસ્તારમાં ઘટાડો છે, પરંતુ ધીરે ધીરે જે કેસ ઘટી રહ્યા છે તે ક્યાંક ને ક્યાંક સારી બાબત કહી શકાય। કેમેરા પર્સન યોગેશ જયસ્વાલ સાથે વૃંદા રાવલ, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ। કોરોના વાયરસના ઓમિક્રોન વેરિયન્ટ સામે લડવા માટે આખી દુનિયામાં બુસ્ટર ડોઝની રણનીતિ અપનાવવામાં આવી છે, પરંતુ વૈજ્ઞાનિકો ભવિષ્યમાં સામે આવનાર સંભવિત વેરિયન્ટ વિરુદ્ધ આ રણનીતિ સ્થાય ઉકેલ માનતા નથી। પ્રતિષ્ઠિત નેચર મેગેઝિનમાં પ્રકાશિત એક આર્ટિકલમાં વેક્સિન એક્સપર્ટનું કહેવું છે કે હવે આપણે બુસ્ટર ડોઝ લગાવવાને એવી રસી તૈયાર કરવાની દિશામાં ધ્યાન લગાવવું જોઈએ કે જે કોરોનાના નવા સ્વરૂપોથી વધારે શક્તિશાળી રીતે લડી શકાય। મહત્વપૂર્ણ છે કે હાલ ઘણા દેશોમાં કોરોના વિરોધી રસીનો ચોથો ડોઝ બુસ્ટર ડોઝ તરીકે અપાઈ રહ્યો છે। મેસાચ્યુસેટ્સ ખાતેની રેંગ ઇન્સ્ટિટ્યૂટના એક ઇમ્યુનિટી એક્સપર્ટ એલેન્દ્રોએ બાબતે જણાવ્યું છે કે ઓમિક્રોન વેરિયન્ટે બુસ્ટર ડોઝને લઈને હવે માનસિકતા બદલી છે। પહેલા ચેપના સકંજામાં આવેલી વ્યક્તિના શરીરને રસી લગાવી ચૂકેલા વ્યક્તિ બરાબર સમજવામાં આવતું હતું, પરંતુ ઓમિક્રોન જેવા બેહદ ચેપી વેરિયન્ટને આવ્યા બાદ આ સ્પષ્ટ થઈ ચૂક્યું છે કે વ્યક્તિના શરીરમાં આટલી વધારે ક્ષમતા નથી કે આગળ પણ ચેપ સામે મજબૂતીથી લડી શકે।
સમાચારમાં આગળ વધીને વાત કરવામાં આવે તો એક મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે, તેની પર નજર કરવામાં આવે તો મનીષ દોશીએ શિક્ષણ વિભાગ ઉપર પ્રહાર કર્યા છે. શિક્ષણ વિભાગના પરિપત્ર અંગે પ્રહાર કરવામાં આવ્યા છે. ગાંધીજીના નામનો ઉલ્લેખ ન કરાતા તેમણે પ્રહાર કર્યા છે. ભાજપ સરકાર ગાંધીજીથી ડરે છે તેવું મનીષ દોશીએ જણાવ્યું છે. પરિપત્રમાં ગાંધીજીનું નામ જ નથી તેવું મનીષ દોશીએ કહ્યું છે. ગાંધીજી અહિંસાના પૂજારી પણ ભાજપની સરકારને ડરાવે છે તેવું મનીષ દોશીએ ઉલ્લેખ કર્યો છે. તો મનીષ દોશીએ શિક્ષણ વિભાગ ઉપર પ્રહાર કરતા જણાવ્યું છે કે શિક્ષણ વિભાગ દ્વારા જે પરિપત્ર જાહેર કરવામાં આવ્યું છે તેમાં ગાંધીજીના નામનો ઉલ્લેખ સુધા નથી. ભાજપ સરકાર ગાંધીજીથી ડરી રહી છે તેવું મનીષ દોશીએ જણાવ્યું છે. અને સાથે જ પરિપત્રમાં ગાંધીજીનું નામ નથી તે ખૂબ જ ખરાબ બાબત કહી શકાય. આ અંગે વધુ વિગતે વાત કરવા માટે આપણે સાથે જોડાઈ ચૂક્યા છે સંવાદદાતા બ્રિંદા. બ્રિંદા, જેવી રીતે માહિતી સામે આવી રહી છે કે શિક્ષણ વિભાગે એક પરિપત્ર જાહેર કર્યું છે તેમાં ગાંધીજીનું નામ સુધા નથી, તેને લઈને કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશી જે છે તેણે પ્રહાર કર્યા છે, શું છે સમગ્ર વિગતો? ભક્તિ, જો વાત કરવામાં આવે તો જે શિક્ષણ વિભાગનો જે પરિપત્ર કરવામાં આવ્યો છે તેના અંગે કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશી જે છે તેમણે પ્રહાર કર્યા છે કે જે પરિપત્ર છે તેમાં ગાંધીજીનો ક્યાંય ઉલ્લેખ કરવામાં નથી આવ્યો. તેમણે એ પણ જણાવ્યું છે કે ભાજપ સરકાર ગાંધીજીથી ડરે છે અને સાથે ગાંધીજી અહિંસાના પૂજારી છે પરંતુ ભાજપની જે ગુજરાત સરકાર છે તેને ડરાવે છે. આવા પ્રહાર કરતો પરિપત્ર જે છે તે તેમણે અત્યારે હાલ તો મીડિયા સમક્ષ મૂક્યો છે અને તેમાં જણાવ્યું છે કે ગાંધીજી અહિંસાના પૂજારી હોવા છતાં પણ ભાજપ સરકાર દ્વારા તેમના નામનો ઉલ્લેખ નથી કરવામાં આવ્યો. આજે જયારે ગાંધી નિર્વાણ દિવસ છે, આજના દિવસે જયારે અમિત શાહ ખુદ ગાંધીજીના નિર્વાણ દિવસ નિમિત્તે ખાદી ઉદ્યોગનો જે કાર્યક્રમ છે તેમાં હાજર રહેવાના છે, તેમ છતાં પણ તેમણે આમાં નામનો ઉલ્લેખ નથી કર્યો. એટલે ચોક્કસથી સીધે સીધો તેમણે આક્ષેપ કર્યો છે કે ગાંધીજીના નામનો ઉલ્લેખ ન કરવા પાછળ ઘણા લોકોનું મોટિવેશન છે, તેમ છતાં પણ તેમણે નામનો ઉલ્લેખ નથી કર્યો. એટલે કે તેમનું નામ પરિપત્રમાં નથી તેના ઉપરથી ચોક્કસ એ સાબિત થાય છે કે ભાજપની ગુજરાત સરકારને ડરાવવામાં આવી રહી છે. જી જી, આભાર સમગ્ર માહિતી બદલ. તો મનીષ દોશીએ શિક્ષણ વિભાગ ઉપર પ્રહાર કર્યા હતા અને શિક્ષણ વિભાગના પરિપત્ર અંગે જણાવ્યું છે કે તેમાં ગાંધીજીના નામનો ઉલ્લેખ કરવામાં નથી આવ્યો. ભાજપ સરકાર ગાંધીજીથી ડરે છે જેથી ઉલ્લેખ નથી કરાયો. ગુજરાત કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશી આપણી સાથે જોડાઈ ચૂક્યા છે. મનીષભાઈ, આપનું સ્વાગત છે મંતવ્ય ન્યૂઝમાં. જેવી રીતે માહિતી સામે આવી છે કે ગાંધીજીના નામનો ઉલ્લેખ પણ શિક્ષણ વિભાગના પરિપત્રમાં કરવામાં નથી આવ્યો, આ અંગે આપની શું પ્રતિક્રિયા છે? સત્ય અને અહિંસાના પૂજારીને સૌ ગુજરાતીને વિશ્વ આખાને માર્ગદર્શક સિદ્ધાંત આપનાર પૂજ્ય મહાત્મા ગાંધીનો આજે નિર્વાણ દિવસ છે. હું મંતવ્ય ન્યૂઝના માધ્યમથી એમને સતત નમન કરું છું. પણ કમનસીબી જો જે ગુજરાતમાંથી વિશ્વને માર્ગદર્શન આપે એવા મહાપુરુષ આપણા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના નિર્વાણ દિવસે ગુજરાતનો શિક્ષણ વિભાગ જે ભ્રષ્ટાચારનું એપિસેન્ટર છે એને પોતાના પરિપત્રની અંદર મહાત્મા ગાંધીના નિર્વાણ દિવસનો ઉલ્લેખ કરવાનું પણ ટાળ્યું છે. મહાત્મા ગાંધી અહિંસાના પૂજારી હતા, પણ એમના અહિંસાના સાધનથી જેમ અંગ્રેજો ડરતા તેમ આ નવી સરકાર, ભાજપની સરકાર અહિંસાના પૂજારી મહાત્મા ગાંધીના નામથી ડરી રહી છે. આ દુઃખની વાત છે કે ગુજરાત જ્યાંથી મહાત્મા ગાંધીનું ગુજરાત કહેવાય એ ગુજરાતનો શિક્ષણ વિભાગ મહાત્મા ગાંધીનું નામ, રાષ્ટ્રપિતાનું નામ પરિપત્રમાં ઉલ્લેખ કરવામાં ટાળે. મહાત્મા ગાંધીનું નામ ન લખવાથી વિભૂતિ નાના નથી થવાના. વિશ્વ આખાને માર્ગદર્શન આપે છે, એમના સિદ્ધાંતો માર્ગદર્શન આપે, સત્ય નહીં. પણ કમનસીબી એ છે કે જે નવી પેઢીને આપણે માર્ગદર્શન આપવાનું છે, જેવી પેઢીને સિદ્ધાંતોથી વાકેફ કરવાના છે, અહિંસા, સત્ય, સમાનતા, ભાઈચારો એ બધા સિદ્ધાંતોથી આ વાત કરીને ભાજપાની સરકાર ઇતિહાસ બદલવા જઈ રહી છે. આ એ વિચારધારાના લોકો છે કે જેના જે વિચારધારા મહાત્મા ગાંધીની હત્યામાં જોડાયેલી હતી, એ વિચારધારાના આ લોકો છે કે જે લોકો સત્તા સ્થાને બેસીને આ રીતનું કરે છે. આ દુઃખદ બાબત છે. મને એમ લાગે છે કે મહાત્મા ગાંધીનો નામનો ઉલ્લેખ ન કરવાથી મહાત્મા ગાંધી નાના નથી, પણ ભાજપા સરકારની માનસિકતા જે ગાંધી વિરોધી માનસિકતા છે ગાંધીજીની વિચારધારાને આગળ ધપાવી રહી છે, તો બીજી બાજુ તેમનું આ વલણ જોવા મળ્યું છે. શું તમને લાગે છે કે સરકારનું બેવડું વલણ છે આ નીતિને લઈને? ધ્યાન મહાત્મા ગાંધીના વિચારોને, એમને મહાત્મા ગાંધીના વિચારો સાથે લેવા દેવા નથી, એમના સિદ્ધાંતો સાથે લેવા,
कार्यक्रम तो एटले कहो पड़े कि विश्व में क्या पण थाय एटले कोनो कोनो चेहरो ली जाए एमनी आगळ आजादी जंग में बलिदान आपनार कोई व्यक्ति नहीं। महात्मा गांधी ज्यारे समग्र देश जाति धर्म कोम प्रांत बधु भूली ने एक थईने अंग्रेजों सामे लड़ता था त्यारे आ विचारधारा लोग क्या था जे आज सत्ता स्थाने छे ए विचारधारा लोग अंग्रेजों साथे बैठा था भारत आजाद थवा माटेनी एमनुं शुं योगदान हतुं एटले महात्मा गांधी ना विचार नो विरोध करवो महात्मा गांधी नो विरोध करवो अने जे विचारधारा ना लीधे महात्मा गांधी आपणी वच्चे नथी एमनी हत्या थई ત્યારે આપણે આ નિર્વાણ દિવસે એમને હું સતત નમન કરું। મને દુઃખ છે કે મારે આજે પણ આ વાત કહેવા માટે મજબૂર થવું પડ્યું પણ એ સુધરવાનું નામ ન નિર્ણય લખો। શિક્ષણ વિભાગ જાણી જોઈને ઇતિહાસ પલટાવવા માંગે છે પણ ઇતિહાસ પલટાવવા કે એને ભૂસી નાખવાથી ઇતિહાસ ભૂસાતો નથી એની માટે બલિદાન આપવું પડે અને એટલે મહાત્મા ગાંધી સહિતના અનેક મહાનુભાવે સરદાર સાહેબ હોય કે પંડિત જવાહરલાલ નહેરુ હોય કે મૌલાના સાહેબ હોય કે અનેક નામી અનામી લોકોએ જ્યારે દેશ માટે બલિદાન આપ્યું છે ત્યારે એમને કોઈ રીતે ઇતિહાસ આ રીતે ગમે એટલો પ્રયત્ન કરે ઇતિહાસના પાના ફાડી શકશે પણ ઇતિહાસ બદલી નહીં શકે। જી મનીષજી આભાર અમારી સાથે જોડાવવા બદલ માહિતી આપવા બદલ। તો આ હતા કોંગ્રેસના પ્રવક્તા ગુજરાત કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશી કે જેમણે જણાવ્યું છે કે ગાંધીજીના વિચારો સાથે કે ગાંધીજી સાથે ભાજપ પક્ષને કોઈ જ લેવા દેવા નથી માત્ર એક ચહેરા તરીકે તેમને આગળ ધપાવી રહ્યા છે તેમના મૂલ્યોનું કોઈ જ મહત્વ ભાજપ માટે નથી। સમાચારમાં આગળ વધીને વાત કરવામાં આવે તો જામનગરના ડીઆરઆઈ દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે અને એ દરમિયાન પ્રતિબંધિત ડામર અને શીપ પણ જપ્ત કરવામાં આવી છે। ઈરાનથી આવેલ 3800 ટન ડામર અને શીપ જપ્ત કરવામાં આવી છે। પીપાવાવમાં ગ્લોબલ રાની શીપમાં માલ મંગાવવામાં આવ્યો હોવાનું ખુલ્યું છે। દરોડામાં દસ્તાવેજોમાં ચેડા કરી અને માલ મંગાવવામાં આવ્યો હોવાની માહિતી સામે આવી છે। પીપાવાવમાં ગ્લોબલ રાની શીપ ઉપર દરોડા પાડવામાં આવ્યા હતા અને ઈરાનના બદલે ઇરાક દર્શાવી ડામરનો જથ્થો મંગાવવામાં આવ્યો હતો। ડીઆરઆઈએ જપ્ત કરેલા ડામરના જથ્થાની કિંમત 10 કરોડ જેટલી છે। સમાચારમાં આગળ વધીને વાત કરીએ તો ધંધુકાના જેહાદ કેસમાં નવા ખુલાસા સામે આવ્યા છે। પોલીસે મૌલવી આયુબની પૂછપરછ કરતા મહત્વના ખુલાસા સામે આવ્યા છે। જે પ્રમાણે નેટવર્ક ક્રાઇમમાં 6 મૌલવીઓની સંડોવણી હોવાનું ખુલ્યું છે ત્યારે પોલીસે તપાસમાં આયુબ મૌલવી પાસેથી પુસ્તકો પણ જપ્ત કર્યા હતા તથા ગુજસીકોટ યુએપીએ એક્ટ લગાવવામાં કવાયત હાથ ધરી છે। પૂછપરછ બાદ સામે આવ્યું છે કે આ પહેલા પણ આરોપીઓએ જામનગરમાં હત્યાને અંજામ આપવાનો પ્રયાસ કર્યો હતો તો બીજી તરફ આ હત્યા કેસની તપાસ એટીએસને સોંપવામાં આવતા એટીએસ કેસનો અભ્યાસ કર્યા બાદ જરૂર જણાય એટલે અધિકારીઓની ટીમ બનાવીને તપાસ શરૂ કરશે। વધુ તપાસ અર્થે એટીએસને સોંપવામાં આવતા આજરોજ અમને હુકમ મળેલ છે અને આ ગુનાની તપાસ અમે સંભાળી આગળની કાર્યવાહી ચાલુ કરેલ છે। આરોપીઓના સ્ટેટમેન્ટ જોઈશું એમને આ હથિયારો ક્યાંથી લાયા એમને કોણે આ બાબતે એમને કોઈ ઉત્સાહ કર્યો હતો કોણે એમને પ્રેર્યા હતા એ બધી વિગતો અમે તપાસ કરી એટીએસ અત્યારે તો આને ખૂબ ગંભીરતાથી લઈ તમામ પાસાઓની તપાસ કરી રહી છે અને જરૂર જણાય એટલા અધિકારીઓને અલગ અલગ ટીમો બનાવીને રવાના કરી દીધી છે। તો જામનગરનો પિરોટન ટાપુ ફરી એકવાર સ્થાનિક લોકો માટે ખુલ્લો મૂકવામાં આવ્યો છે। મહત્વનું છે કે 2017થી આ ટાપુ ઉપર અવરજવર ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યું હતું જે 5 વર્ષ બાદ ફરીથી ખુલ્લો મૂકવામાં આવશે। 6 ફેબ્રુઆરીથી મુલાકાતીઓ માટે આ પિરોટન ટાપુ ખુલ્લું મૂકવામાં આવનાર છે। અઠવાડિયામાં 3 દિવસ ટાપુની મુલાકાત માટે મંજૂરી આપવામાં આવશે અને શરતોને આધીન આ ટાપુની મુલાકાત લઈ શકાશે તેવું જાણવા મળ્યું છે। મહત્વનું છે કે અહીંયા જળચર સૃષ્ટિ બહુ સારા પ્રમાણમાં જોવા મળી રહી છે અને જે પાણી પણ છે તે પણ છીછરું અને યોગ્ય એક્ટિવિટી થઈ શકે તેવું છે તેના પગલે બહોળી સંખ્યામાં અહીં મુલાકાતીઓ આવતા હતા પરંતુ ડિસેમ્બર 2017થી ટાપુ ઉપર અવરજવર ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યું હતું તે હવે આખરે 5 વર્ષ બાદ આ પ્રતિબંધ હટાવી લેવામાં આવ્યું છે અને 6 ફેબ્રુઆરીથી મુલાકાતીઓ માટે આ પિરોટન ટાપુ ખુલ્લું રહેશે।
તો જામનગરનો પિરોટન ટાપુ પુનઃ ખુલશે 5 વર્ષ બાદ ખુલ્લો મૂકવામાં આવશે પિરોટન ટાપુને 6 ફેબ્રુઆરીથી મુલાકાતીઓ માટે આ પિરોટન ટાપુ ખુલ્લો મૂકવામાં આવનાર છે પરંતુ શરતોને આધીન આ ટાપુની મુલાકાત કરી શકાશે આંગે વધુ વિગતે વાત કરવા માટે આપણી સાથે જોડાઈ ચૂક્યા છે સંવાદદાતા સલમાન ખાન સલમાન માહિતી સામે આવી રહી છે કે જામનગરનો પિરોટન ટાપુ 5 વર્ષ બાદ મુલાકાતીઓ માટે ખુલ્લો મૂકવામાં આવશે પરંતુ એ શરતોને આધીન કઈ શરતોને આધીન મુલાકાતીઓ પ્રવેશ લઈ શકશે બિલકુલ ભક્તિ જે રીતે ડિસેમ્બર 2017 થી જે પિરોટન ટાપુ છે તેના પર અવર જવર પર જે પ્રતિબંધ છે તે લાદવામાં આવ્યો હતો અને વન વિભાગ જિલ્લા વહીવટી તંત્ર ગુજરાત મેરીટાઈમ બોર્ડ કોસ્ટગાર્ડ વગેરે વગેરે જે ચર્ચાઓ છે તે કર્યા બાદ 6 ફેબ્રુઆરીથી આગામી જે 6 ફેબ્રુઆરી છે ત્યાંથી જે વાઇલ્ડ લાઈફ મેનેજમેન્ટ અને પ્રવાસીઓ માટે સગવડતાને ધ્યાનમાં રાખીને આ પખવાડિયામાં ફક્ત 3 જ દિવસ જે કેટલીક શરતો છે તેના સાથે ટાપુ જે મુલાકાતીઓ માટે ખુલ્લો મૂકવામાં આવશે મુલાકાતીઓ છે તે દરિયાઈ સૃષ્ટિ નિહાળવા માટે 3 થી 4 દિવસ પહેલા જે જામનગરના વન સંકુલ છે ત્યાં અરજી કરવાની રહેશે અને પ્રવાસની તારીખના 1 દિવસ પહેલા જે વન વિભાગ દ્વારા મંજૂરી છે તે પણ આપવામાં આવશે ખાસ કરીને વાત કરવામાં આવે તો જે નાના બાળકો વૃદ્ધો જે તબીબી રીતે અસ્વસ્થ દિવ્યાંગ આ વિસ્તારની મુલાકાત છે તે નહીં લઈ શકે ખાસ કરીને દરિયાઈ અભિયાન વિસ્તારમાં સાથે રહેલા જે વન વિભાગના સ્ટાફ છે ગાઈડલાઈન જે અધિકૃત માણસ વિના જે નિયમ જે કરવામાં વિસ્તાર છે ત્યાં કોઈ જગ્યાએ નહીં જઈ શકે અને તેને લઈને ક્યાંક ને ક્યાંક આવી કેટલીક શરતો છે કે જેમાં 10 થી વધુ એક જ દિવસમાં સૌથી 100 વધુ જે 100 વ્યક્તિઓ છે તેનાથી વધુ લોકોને જે મંજૂરી છે તે પણ નહીં આપવામાં આવે આભાર સમગ્ર માહિતી આપવા બદલ તો આ સાથે જ બુલેટિનની સમાપ્તિ અને મહત્વના સમાચાર અને અપડેટ માટે લોગ ઇન કરો મારી વેબસાઇટ mantavinews.com નમસ્કાર